श्री पूजित रूपाणी मेमोरियल ट्रस्ट द्वारा एवी महत्वपूर्ण जाहरात करवामां आवी हती के ते राजकोट सौराष्ट्रना 40 विद्यार्थीओने डॉक्टर एंजीनियर बनाववा माटे तेमना भणतरनो तमाम प्रकारनो खर्च उठावशे। आ प्रकारनी अवकारदायक पहल करनार गुजरातनुं राजकोट देशनुं बीजुं शहर छे। आ पहेला बिहारना आनंद कुमार आ प्रकारनुं कार्य करी चूक्या छे। आजे आ अंगेनी माहिती आपवा माटे पत्रकार परिषद योजाई हती, जेमां गुजरातना पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणी सहितना महानुभावो उपस्थित रहीने विगतो आपी हती। विजयभाई रूपाणीए पत्रकारोने संबोधन करता जणाव्युं हतुं के सौराष्ट्रनी प्रजा खमीरवंती छे, उद्योगोमां अने साहसमां सौराष्ट्रनी प्रजा अने पोतानी मेहनतनी आगळ छे। प्रत्येक विद्यार्थी दीठ 3 लाख रूपियानो खर्च पूजित रूपाणी ट्रस्ट उठावशे। जरूरियातमंद विद्यार्थीओ कालथी 7 फेब्रुआरी सुधी 10 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રવેશ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે, જેની 12 ફેબ્રુઆરીએ પરીક્ષા અને 28મીએ પરિણામ જાહેર થશે। આજે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સ્થાપના દિવસ છે। આજે ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલે છે, લગભગ 27-28 વર્ષ થઈ ગયા છે। અમે સુપર 40 જે સૌરાષ્ટ્ર અને રાજકોટના બાળકો, ગરીબ મધ્યમ વર્ગના બાળકો કે જેમને એની ફી પોસાય નહીં, એવા બાળકોને અમે આઈઆઈટીમાં જાય, આઈઆઈએમમાં જાય, એમ્સ મેડિકલમાં જાય, એટલા માટે આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો છે, જેમાં નિઃશુલ્ક બાળકોને ભણાવવામાં આવશે। સારામાં સારા ફેકલ્ટીઝ, એક વિષયમાં 3-3 ફેકલ્ટીઝ છોકરાઓને ભણાવશે, જેનો સંપૂર્ણ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે। અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે આત્મનિર્ભર ભારત, ભારત સર્વશ્રેષ્ઠ બને, શ્રેષ્ઠ ભારત બને, એટલા માટે યુવા ધન શિક્ષિત બને અને ખૂબ નવા સ્ટાર્ટઅપો ઊભા કરે, આ માટે આ પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ। 12મી ફેબ્રુઆરીએ અમે પરીક્ષા લેશું। 10મા અને 11મા કુલ 160 બાળક પહેલા તબક્કામાં આ વર્ષે લેવામાં આવશે। આવતા વર્ષે 12મા ધોરણના બીજા બાળકો લેશું, એમ 400 બાળકોનો પ્રોજેક્ટ અમે લોકો ચાલુ કરીએ છીએ।